નમસ્કાર, હૃદયનમાં આપનું સ્વાગત છે. ડિસ્કોમમાં આવેલી જુનિયર આસિસ્ટન્ટની પરથી તેમાં વિડીયો 15, ચલો જોઈએ. રાજાજી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે? પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તરાખંડ કે મેઘાલય? તો દહેરાદૂન ખાતે આવેલું છે અને દહેરાદૂન ઉત્તરાખંડમાં આવેલું છે. તો રાજાજી નેશનલ પાર્ક ઉત્તરાખંડમાં આવેલું છે. હમણાં થોડાક દિવસ, અરાઉન્ડ 4-5 દિવસ, ક્વેશ્ચન્સ ઓછા હશે અને જે વન લાઇનર છે તે પણ નહીં આવે. બરાબર, વિડીયો રેગ્યુલર આવે તેની કાળજી રાખીશ. બરાબર, આ 5-6 દિવસ થોડું વેરિએશન આવી શકે છે, તો થોડું માફ કરજો. મજુલી નદી દ્વીપ કઈ નદી પર આવેલ છે? ગંગા, ગોદાવરી, બ્રહ્મપુત્રા કે કૃષ્ણ? તો તે બ્રહ્મપુત્રા નદી પર આવેલો છે. તે વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ છે. કયો? મજુલી નદી દ્વીપ. કઈ નદી ઉપર આવેલું છે? તો બ્રહ્મપુત્રા નદી ઉપર. આગળ વાત કરીએ, ડેલહાઉસી, ચંબા, સોલન, કુમ્ફી, કસૌલી ગીરી મથકો ક્યાં આવેલ છે? ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર કે સિક્કિમ? તો ડેલહાઉસી આ બધા હિમાચલ પ્રદેશમાં આવેલા છે. ત્યારબાદ વાત કરીએ તો રેલવે લાઇનમાં લિફ્ટ ગેજ એટલે પાટાની પહોળાઈ કેટલી હશે? 1.676, 1.762 કે 0.610 મીટર? તો એ કિલા તો તમને ખબર છે મીટર ગેજ થાય. 1.676 તે પણ તમને ખબર હશે બ્રોડ ગેજ. તો લિફ્ટ ગેજ પૂછ્યું છે, તો લિફ્ટ ગેજ 0.610 આવશે. તો 762ને નેરો ગેજ. ઓકે, આગળ વાત કરીએ, હિમનદીઓને લગતા સાચા જોડકા જોડો. બિયાફો, રીમો, મિલામ કે જેમ? તેનો કાશ્મીર, કારાકોરમ, સિક્કિમ ને કુમાઉં હિમાલય. તો સૌપ્રથમ તો બિયાકો, તો તે કારાકોરમમાં આવશે. ત્યારબાદ રીમો, તો તે કાશ્મીર. ત્યારબાદ મિલામ, તો કુમાઉં હિમાલય. અને જેમ, તો સિક્કિમ, નેપાળ. ઓકે, આગળ વાત કરીએ, હાથ છળ એ કયો સમાસ થયો? કર્મધારય, ઉપપદ, તત્પુરુષ કે ફરીથી ઉપપદ લખાઈ ગયેલો છે? તો સૌપ્રથમ તો હાથ છળ એટલે શું થાય? તો હાથે છળવામાં આવ્યા હોય તેવા, તો ઉપપદ થાય. બરાબર, આગળ વાત કરીએ, ઉભયાન્વયી એ કયું સમાસ છે? ઉભયને જોડનાર, આ તમને આવડવું જોઈએ, ઉપપદ. ઓકે, નિરાશ એ કયું સમાસ છે? નગ્ન, તત્પુરુષ, અવ્યવી ભાવ, બહુવ્રીહી કે કર્મદાય? તો નિર્ગત છે આસ જેની, તો થાય બહુવ્રીહી. બરોબર, દૂધ પૌવા, દૂધ મિશ્રિત પૌવા, તો મિશ્રિત પૌવા તે મધ્યમમાં લોપ કરી નાખવામાં આવ્યો છે એટલે નીકળી ગયો છે, તો મધ્યમ પદ લોપી આવે. ત્યારબાદ વાત કરું તો નમાયા તે કયો સમાસ છે? અવ્યયી ભાવ, બહુવ્રીહી, કર્મધાયી કે દ્વિકુ? તો તમને તો સૌપ્રથમ નમાયા તેનું લોંગ કરતા આવડવું જોઈએ, જેને માતા નથી તેવા, તો બહુવ્રીહી. ઓકે, આ એક કમ્પ્યુટરની ભાષામાં છે, આ એક આખું તમને લખેલું લીટી આપેલી હોય તો તેમાં સર્વિસ આ જે છે તે શું દર્શાવે છે? પ્રોટોકોલ આઇડેન્ટિફાયર, ડોમેન નેમ, ડિરેક્ટરી કે વેબ પેજ? તો સર્વિસીસ એમાંથી ડિરેક્ટરી દર્શાવે છે. તો પ્રોટોકોલ આઇડેન્ટિફાયર, તો HTTP તે પ્રોટોકોલ આઇડેન્ટિફાયર. ત્યારબાદ આપણે વાત કરીએ ડોમેન નેમ, તો ગૂગલ. અને ઇન્ડેક્સ પેજ એટલે કે ઇન્ડેક્સ, તો વેબ પેજ આવશે. ઓકે, આ ઇન્ડેક્સ છે તે વેબ પેજ છે. ત્યારબાદ વાત કરીએ તો WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ ક્યારે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલું હતું? 1979, 1989, 1999 કે 2001? તો તે 13 માર્ચ 1989 ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલું હતું. ત્યારબાદ વાત કરું તો ડોમેન નેમને IP એડ્રેસમાં કન્વર્ટ કોણ કરે છે? URL, PPP, DNS કે HTTP? તો DNS કરશે. ત્યારબાદ વાત કરીએ તો સૌપ્રથમ વાયરસનું નામ શું રાખવામાં આવેલું હતું? ક્રીપર, એલ્સ ક્લોનર, મેલિસા કે ધ મોરિસ ઇન્ટરનેટ? તો સૌપ્રથમ વાયરસનું નામ ક્રીપર હતું. I think 1971માં તે વાયરસનું બનાવવામાં આવેલો હતો. બરાબર, થેન્ક યુ.